ધોરણ પાંચ વિષય પર્યાવરણ આસપાસ પાઠ પંદર ઠંડુ કે ગરમ એક કઠિયારો હતો તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતો હતો એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો ત્યારે ખૂબ જ ઠંડી હતી તેની આંગળીઓ તો થીજી ગઈ હતી કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકી તેના હાથ મોં પાસે લાવતો હતો પછી તે હાથને ગરમ રાખવા તેના પર જોરથી ફૂંક મારતો હતો જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયા બાલિસ્તીએ ખૂણામાંથી તેને જોતા હતા મિયા બાલિસ્તીએ એ જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો તે આશ્ચર્ય માં પડ્યા આ બધું શું છે પરંતુ તેઓ તે સમજી શક્યા નહીં તે વિચાર કરતા ઊભા થયા કે તેમણે કઠિયારાને પૂછવું જોઈએ થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછા આવ્યા કે કદાચ કઠિયારાને તે ન ગમે તો અંતમાં મિયા બાલિસ્તીએ પોતાની જાતને રોકી શક્યા નહીં તે કૂદતાં કૂદતાં કઠિયારા પાસે ગયા અને કહ્યું કેમ છો ભાઈ જો તમે વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું આ ટચુકડા માણસને જોઈ કઠિયારો તો આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયો પરંતુ તેણે તેનું હાસ્ય સંતાડી રાખ્યું અને કહ્યું જરૂરથી પૂછો તમારે શું પૂછવું છે મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો મિયા બાલિસ્તીએ કહ્યું કઠિયારાએ જવાબ આપ્યો ખૂબ જ ઠંડી છે મારા હાથ થીજી જાય છે તેથી હું તેને ગરમ રાખવા તેના પર ફૂંકો મારું છું પછી જ્યારે તે ફરી ઠંડા થાય છે તો હું ફરી તેમને ગરમ રાખવા ફૂંકો મારું છું મિયા બાલિસ્તીએ માથું હલાવ્યું ઓહો તો એવું છે અને પછી તે ત્યાંથી જતા રહ્યા પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા પર બારીક નજર રાખતા રહ્યા થોડી જ વારમાં બપોર થઈ કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો તેણે બે પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો તેણે આગ સળગાવી અને નાના વાસણમાં બટાકટા બાફવા મૂકવા લાગ્યા લાકડા ભેજવાળા હતા તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવામાં મદદ થાય તે માટે ફૂંક મારવા લાગ્યો બાલિસ્તીએ તેને થોડે દૂરથી જોઈ રહ્યા હતા તેમણે પોતાની જાતને કહ્યું અરે જો તે ફરી કરવા લાગ્યો તેના મોંથી ફૂંક મારવા લાગ્યો શું આગ તેના મોંમાંથી નીકળે છે કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી તેણે વાસણમાંથી બટાટા બહાર કાઢ્યા અને તે ખાવા પ્રયાસ કર્યો પરંતુ બટાટા ખૂબ જ ગરમ હતા તેણે ફરી તેને ફૂંક મારવાનું ચાલુ કર્યું ફૂ અરે રે બાલિશીએ પોતાની જાતને કહે છે તે ફરી ફૂંકો મારે છે હવે શું શું તે બટાટા સળગાવવા જઈ રહ્યો છે થોડી તેના પર ફૂ ફૂ ફૂંકો માર્યા બાદ કઠિયારાએ તે પોતાના મોંમાં મૂક્યા અને ખાવા લાગ્યો હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું તે પોતાની જાતને રોકી શક્યા નહીં અને કૂદકો મારી કઠિયારા પાસે ગયા કેમ છો ભાઈ તેમણે કહ્યું જો તમને વાંધો ન હોય તો હું ફરી તમને પ્રશ્ન પૂછી શકું તો કઠિયારાઈએ જવાબ આપ્યો સહેજ પણ નહીં તમારે જે પૂછવું હોય તે પૂછો મિયા બાલિસ્તીએ કહ્યું આજે સવારે તમે મને કહ્યું કે તમે તમારા હાથને ગરમી આપવા ફૂંક મારતા હતા હવે તમે આ બટાટા પર ફૂંકો મારો છો જે પહેલેથી ખૂબ જ ગરમ છે તમારે તેને શા માટે વધારે ગરમ કરવા છે ના ના મારા નાના મિત્ર આ બટાટા ખૂબ જ ગરમ છે હું તેને ઠંડા પાડવા તેના પર ફૂકો મારું છું જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે મિયા બાલિસ્તીનો ચહેરો સફેદ થઈ ગયો તે ડરના માર્યા ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા કઠિયારો સારો માણસ હતો તેણે કહ્યું શું થયું મિયા તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો તેમ છતાં મિયા બાલી સ્ત્રીએ પાછળ જવાબ લાગ્યા જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું આ કેવા પ્રકારનો જીવ છે ચોક્કસ તે ભૂત છે કે જીન છે ફૂંક મારી ગરમ ફૂંક મારી ઠંડુ બંને એક જ શ્વાસથી આ શક્ય નથી હા તે સાચું છે અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ તે હોય છે મિયાં બાલિસ્તી મૂંઝવણમાં હતા જ્યારે તેમણે કઠિયારાને તેના ઠંડા હાથને ગરમ કરવા અને ગરમ બટાટાને ઠંડા પાડવા ફૂંક મારતો જોયો તો તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા ફૂંકો મારે છે તે કેવું લાગે છે વિચારો અને કહો તમે બીજો કોઈ રસ્તો વિચારી શકો કે જેનાથી તમે તમારા શ્વાસના ગરમાવાનો ઉપયોગ કરતા હો તો હા કાપડના ટુકડાની ત્રણ ચાર ગળી કરો હવે તેને તમારા મોં પાસે લાવો અને જોરથી ફૂંક મારો કપડું ગરમ થયું ચિત્ર નંબર એક મીની તેની ચા ફૂંક મારી ઠંડી કરવા પ્રયાસ કરતી હતી તમારા મતે શું વધુ ગરમ હશે મિનીની ચા કે તે તેના મોંમાંથી ફૂંકે છે એ હવા ચિત્ર નંબર બે છે સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી તે તેના હાથ પર ફૂંકો જ માર્યા કરે છે હવે વિચારો અને લખો શું વધારે ઠંડુ છે સોનુના હાથ કે તેનો શ્વાસ હવે કહો તમે તમારા મોંથી બીજા કયા કામ માટે હવા ફૂંકો છો હા અમે અમારા મોંથી આ વસ્તુ બનાવીને હવા ફૂંકીએ છીએ ચર્ચા કરો એક કાંચ લ્યો તે તમારા મોંની નજીક લાવો અને તેના પર જોરથી ફૂંક મારો આવું ત્રણથી ચાર વખત કરો કાંચ ઝાંખો દેખાય છે હવે પછી તમારી છાતીને માપો ઊંડો શ્વાસ લો તમારા મિત્રને માપપટ્ટીની મદદથી છાતીનું માપ લેવા કહો એક મિનિટમાં કેટલા શ્વાસ તમારી આંગળી તમારા નાક નીચે મૂકો તમે જ્યારે તમારા નાકમાંથી શ્વાસ કાઢો છો ત્યારે કોઈ હવા અનુભવી શકો છો તો એ ખાલી જગ્યામાં લખવાનું એક મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર લો છો અને બહાર કાઢો છો એ ગણો અને એ ખાલી જગ્યામાં લખો ત્રીસ કૂદકા મારો તમે હાફતા હોય એવું લાગે છે તો એ ખાલી જગ્યામાં લખવાનું હવે ફરી એક મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર અને બહાર કાઢો છો તે ગણો અને ખાલી જગ્યામાં લખો કૂંધ્યા પહેલાં અને પછી તમારી ગણતરીમાં શું તફાવત આવ્યો એ ખાલી જગ્યામાં લખો આપણે ગરમ વસ્તુઓને ઠંડી કરવા અને ઠંડી વસ્તુઓને ગરમ કરવા ફૂંક મારીએ છીએ દરેકનું એક ઉદાહરણ આપવાનું રહેશે